પોરબંદરના ગોસા ગામે લોકાર્પણના કાર્યક્રમમાં માથાભારે તત્વોને આમંત્રણ નહીં અપાતા સ્કૂલના આચાર્યને માર મારી વિદ્યાર્થીઓને ઘરે ધકેલી દીધા હતા. જ્યારે આચાર્ય ઘટનાને પગલે સ્કૂલમાં જ પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા અને લુખ્ખા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગોસા ગામે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બ્લોક પેટર્નનો લોકાર્પણ કાર્યક્રમ યોજવાનો હતો. તે કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર અને ગામના આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. જોકે કાર્યક્રમમાં કેટલાક માથાભારે તત્વો ઘૂસી ગયા હતા અને કેમ અમોને આમંત્રણ આપ્યું નથી તેમ કહી કાર્યક્રમમાં ગોઠવાયેલ ખુરશીઓ અને પાથરણાઓને કચેરીમાં રહેલું સરકારી સાહિત્ય ફેંકીને શાળાના બાળકોને બહાર કાઢી મૂક્યા હતા અને આચાર્યને ગાળો આપી માર માર્યો હતો. હત્યા અને દારૂના ધંધા સાથે સંકળાયેલા રીઢાઓ તાજેતરમાં જામીન પર મુક્ત થઈ આજે અચાનક સ્કૂલના કાર્યક્રમમાં ધસી ગયા હતા અને કાર્યક્રમમાં રંગમાં ભંગ પાડ્યો હતો. ત્યારે આચાર્ય રાજ્યના શિક્ષણ સંઘના હોદ્દેદાર હોય હાલ તે સ્કૂલમાં જ ઉપવાસ પર બેસી ગયા છે અને જરૂર પડે તમામ શિક્ષકોને સાથે રાખી શિક્ષણ અધિકારીની કચેરી સામે ગુનેગારોને સજા કરાવવા ઉપવાસ કરશે. આજ રોજ ગુજરાત સરકારના એક્ટિવિટીના કાર્યક્રમ અંતર્ગત આ શાળામાં બ્લોક પેટર્ન કામનું લોકાર્પણ કરવાનું હતું. અમે શાળાએ આવીએ એ પહેલાં આ ગામના માથાભારે શખ્સ પોલા લખમણ અને એના સાગરી તો આ શાળામાં ગેરકાયદેસર કપડું કબજે બેઠા હતા અને અમને એમ કીધું કે અમને કેમ આ કાર્યક્રમમાં બોલાવ્યા નહીં. તો મેં કીધું કે તમે ગ્રામ પંચાયતના કોઈ હોદ્દા ઉપર નથી કે તમે પ્રતિષ્ઠિત નાગરિક નથી, તમને બોલાવવાનું આવતું નથી મારામાં. મારા સરપંચને ફોન કરવાનો હતો, મેં સરપંચને બોલાવ્યા છે, સરપંચે ફોન ઉપાડ્યો નથી. તો કે અમને કેમ નથી બોલાવતા કે અમારા મારા ભાઈને કેમ નથી બોલાવતા. મેં કહ્યું કે તમને બોલાવવાનું આમાં આવતું નથી ને તમે પ્રેમથી આવી શકો છો, મારે મારી ફરજમાં નથી. તલાટી મંત્રીએ અમે ગામમાં જાહેરાત કરી છે, બધા બાળકોને કીધું છે, બધા વાલીને આવવાનું છે. સ્પેશિયલી તમે એવા કોઈ માણસો નથી કે અમે તમને સ્પેશિયલ આમંત્રણ આપીએ. એટલે મુશ્કેરાઈ જઈએ અને મને ગાળો મારી, ગાળો ભાંડી અને માર માર્યો, કપાટ મારી મારી નાખવાની ધમકી આપી. અને હવે એ કે હું સરપંચ થઈને સત્તા ઉપર આવીશ એટલે તને જોઈ લઈશ એમ કરી અને આ શાળાની અંદર તોડફોડ કરી છે. લોકાર્પણનો કાર્યક્રમ હતો એ મોકૂફ રહ્યો છે. જિલ્લા પ્રાંત અધિકારી ગણાત્રા સાહેબ અહીં આવી અને એસપી સાહેબની સૂચના આપી છે અને મને પોલીસ રક્ષણ આપવાનું બન્યું છે. મારી તંત્રને, વહીવટીતંત્રને, કલેક્ટર સાહેબને, એસપી સાહેબને વિનંતી છે કે આ માથાભારે શખ્સ ગોસામાં આતંક મચાવે છે, દારૂનો ધંધો ચલાવે છે, ગામમાં એક્ટિવિટીના કામ ગેરકાયદેસર કરે છે, સરપંચના ગામમાંથી ભગાડી મૂકે છે, ગેરકાયદેસર દારૂનો ધંધો કરે છે, આ ગામમાં એની વિરુદ્ધ કોઈ એક હળફ ઉચ્ચારી શકતો નથી. આ ગામના કલ્યાણ માટે, આ શાળાના કલ્યાણ માટે અને મારું જીવ જોખમમાં હોય, કદાચ આવતીકાલે એ લોકો એક મર્ડર કરેલું છે અને જામીન ઉપર છૂટેલા, કાલે મારું ખૂન થાય તો દેવસિંહ દેવદાસ, પોલા લખમણ, કરશન લખમણ આ બધા જવાબદાર રહે એ તંત્રને હું જાહેરમાં કહું છું. અને જ્યાં સુધી આ લોકોને પકડવામાં નહીં આવે ત્યાં સુધી હું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો ઉપપ્રમુખ છું. જિલ્લાભરના શિક્ષકોને આંદોલન માટે હું એસપી કચેરી સામે ઉપવાસ ઉપર ઉતરીશ. અત્યારે હું ઉપવાસ ઉપર છું, અહીંથી મારા ઉપવાસ હું સ્થળાંતર કરીને એસપી કચેરી સામે લઈ જઈશ અને જિલ્લાભરના શિક્ષકોને આ આંદોલનમાં સહકાર આપવા અને આવા માથાભારે તત્વો ગામે ગામ છે એને નાથવા માટે એસપી સાહેબને હું રજૂઆત કરીશ. જો કે હવે શાળાના આચાર્ય શાળામાં જ પ્રતિક ઉપવાસ પર બેસ્યા હોય અને માથાભારે ઇસમો સામે પોલીસ કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.